જે આપણે ધોરણ 6 વિષય વિજ્ઞાન 11મું પ્રકરણ પ્રકાશ પડછાયો અને પરાવર્તન વિશે અભ્યાસ કરીશું જેમાં આપણે પારદર્શક અપારદર્શક અને પારભાસક પદાર્થો પડછાયા હકીકતમાં શું છે પિનલ ઓલ કેમેરા તેમજ અરીસા અને પરાવર્તન વિશે અભ્યાસ કરીશું હવે આપણે વિસ્તૃતથી અભ્યાસ કરીએ આપણે આપણી આસપાસ બહુ બધા રંગીન અને જુદા જુદા પદાર્થો જોઈએ છે શાળાએ જતી વખતે આપણે બસ ગાડીઓ સાયકલો વૃક્ષો પ્રાણીઓ અને ક્યારેક ફૂલો જોઈએ છે તમારા વિચાર મુજબ આ બધા પદાર્થો આપણે કઈ રીતે જોઈએ છે આ બધા જ સ્થળો વિશે વિચારો કે રાત્રિના સમયે જ્યારે સંપૂર્ણ અંધારું હોય ત્યારે તમને શું દેખાશે માની લો કે તમે સંપૂર્ણ અંધારાવાળા રૂમમાં જાઓ છો શું કોઈ પણ પદાર્થને જોવું શક્ય છે પણ જ્યારે તમે કોઈ મીણબત્તી સળગાવો કે ટોચ ચાલુ કરો ત્યારે રૂમમાં રહેલી વસ્તુઓ જોવી શક્ય બને છે ખરું ને પ્રકાશ વિના વસ્તુઓ જોઈ શકાતી નથી પ્રકાશ આપણને વસ્તુઓ જોવામાં મદદ કરે છે ટોચમાં રહેલો બલ્બ એ એવો પદાર્થ છે જે પોતાનામાં પ્રકાશ ઉત્પન્ન કરે છે શોધ્ય બીજો એવો જાણીતો પદાર્થ છે જે પોતાનો પ્રકાશ આપે છે દિવસ દરમિયાન પ્રકાશ વડે આપણે વસ્તુઓ જોઈ શકીએ છે સૂર્ય જેવા પદાર્થો કે જે પ્રકાશ ઉત્પન્ન કરે છે તેને પ્રકાશિત પદાર્થો અથવા તો પ્રકાશના સ્ત્રોત કહે છે તો ખુરશી ચિત્ર કે બૂટ વિશે શું કહેશો જ્યારે પ્રકાશિત પદાર્થો જેવા કે સૂર્ય ટોર્ચ કે વીજળીના પલ્બ પરથી પ્રકાશ આવા પદાર્થ પર પડીને આપણી આંખ સુધી પહોંચે છે ત્યારે આ પદાર્થ આપણને દેખાય છે હવે જોઈએ પારદર્શક અપારદર્શક અને પારભાષક પદાર્થો પ્રકરણ ચાર માં આપણે પદાર્થોનું અપારદર્શક પારદર્શક અને પારભાસક માં વર્ગીકરણ કરેલું તે યાદ કરો જો તો તે પોતાની આરપાર પ્રકાશની પસાર થવા દે છે અને તે પારદર્શક છે કેટલાક પદાર્થો એવા હોય છે જેની આરપાર આપણે જોઈ શકીએ છીએ પરંતુ સ્પષ્ટ દેખાતું નથી તે પારભાસક તરીકે ઓળખાય છે હવે જોઈએ પ્રવૃત્તિ એક તમારી આજુબાજુ જુઓ તથા બને તેટલા પદાર્થો એકઠા કરો રબર પ્લાસ્ટિકની ફૂટપટ્ટી પેન પેન્સિલ નોંધપોથી કાગળનો ટુકડો ડ્રેસિંગ પેપર અથવા કાપડનો ટુકડો આ દરેક પદાર્થમાંથી કોઈ દૂરની વસ્તુ તરફ જોવાનો પ્રયાસ કરો શું દૂરના પદાર્થમાંથી પ્રકાશ આ કોઈ પણ પદાર્થમાંથી પસાર થઈ તમારી આંખ સુધી પહોંચે છે કોષ્ટક અગિયાર પોઈન્ટ એકમાં દર્શાવ્યા મુજબ તમારા અવલોકનો નોંધો આપણે જોઈએ છે કે આપેલો પદાર્થ પ્રકાશને સંપૂર્ણ પસાર થવા દે છે અપૂરતો પસાર થવા દે છે કે જરાય પસાર થવા દેતો નથી તેના આધારે તે પારદર્શક પારભાષક અને અપારદર્શક હોઈ શકે છે સાચો જવાબ પસંદ કરીને કોષ્ટકમાં લખો હવે જોઈએ અગિયાર પોઈન્ટ બે પડછાયા હકીકતમાં શું છે પ્રવૃત્તિ બે હવે એક પછી એક અપારદર્શક પદાર્થને જમીનથી ઊંચે સૂર્યપ્રકાશમાં વારા ફરતી પકડી રાખો તમે જમીન પર શું જુઓ છો તમે જાણો છો કે જમીન પર જોવા મળતો ઘેરો ભાગ તેના પડછાયાને લીધે હોય છે ઘણીવાર તમે પદાર્થના પડછાયાને જોઈને પદાર્થને ઓળખી શકો છો જમીન પર કાગળનો એક ટુકડો મૂકો થોડી ઊંચાઈએ એક જાણીતો અપારદર્શક પદાર્થ પકડી રાખો કે જેથી તેનો પડછાયો જમીન પરના કાગળના ટુકડા ઉપર પડે તમે જ્યારે પદાર્થને પકડ્યો હોય ત્યારે તમારા મિત્રને પડછાયાની બહારથી રેખા અંકિત કરવાનું કહો આવી જ રીતે બીજા પદાર્થના પડછાયા પણ દોરો હવે પડછાયાના આ રેખાચિત્રો ઉપરથી તમારા બીજા મિત્રોને પદાર્થને ઓળખવાનું કહો કેટલાક પદાર્થોને તેઓ સાચી રીતે ઓળખી શક્યા શું અંધારા રૂમમાં કે રાત્રે જ્યારે પ્રકાશ ન હોય ત્યારે તમે તમારા પડછાયાનું અવલોકન કર્યું છે શું જ્યારે રૂમમાં ફક્ત પ્રકાશનો સ્ત્રોત હોય અને બીજું કાંઈ ના હોય ત્યારે પડછાયાનું અવલોકન કર્યું છે આનો અર્થ એમ થયો કે પડછાયો જોવા માટે આપણને પ્રકાશનો સ્ત્રોત તથા એક અપારદર્શક પદાર્થની જરૂર પડે છે શું બીજું પણ કંઈ જરૂરી છે હવે જોઈએ પ્રવૃત્તિ ત્રણ આ પ્રવૃત્તિ તમારે અંધારામાં કરવાની છે સાંજના સમયે તમારા થોડા મિત્રો સાથે ખુલ્લા મેદાનમાં જાઓ તમારી સાથે ટોચ અને એક મોટું કાર્ડબોર્ડ લઈ જાઓ ટોચને જમીનથી નજીક પકડી રાખીને ઉપરની તરફ પ્રકાશિત કરો જેથી તમારા મિત્રના ચહેરા ઉપર પ્રકાશ પડે તમારી પાસે હવે પ્રકાશનો સ્ત્રોત છે જે અપારદર્શક પદાર્થ ઉપર પડે છે જો તમારા મિત્રની પાછળ કોઈ વૃક્ષ મકાન કે અન્ય પદાર્થો ન હોય તો તમારા મિત્રના માથાનો પડછાયો જોઈ શકશો આનો અર્થ એ નથી કે તેનો પડછાયો હોતો નથી અંતે ટોચનો પ્રકાશ તેના શરીરમાંથી બીજા તરફ પસાર થતો જ નથી હવે બીજા મિત્રને તમારા મિત્રની પાછળ કાર્ડબોર્ડ પકડી રાખવાનું કહો શું હવે કાર્ડબોર્ડ શીટ પર પડછાયો દેખાય છે માટે પડછાયો હંમેશા પડદા પર મેળવી શકાય છે રોજબરોજની જિંદગીમાં મેદાન રૂમની દિવાલ ઇમારતો કે બીજી સપાટીઓ તમે જ પડછાયો જુઓ છો તેમના માટે પડદા તરીકે વર્તે છે પડછાયા આપણને પદાર્થના આકાર વિશે કેટલીક માહિતી આપે છે ઘણીવાર પડછાયા આપણને તેમના ગેરમાર્ગ દોરી શકે છે આકૃતિ અગિયાર પોઈન્ટ ચારમાં માં આપણા હાથ વડે તૈયાર કરેલા એવા પડછાયા દર્શાવ્યા છે જે આપણને તે કોઈ પ્રાણીઓના હોય તેવું માનવા પ્રેરે છે તેનો આનંદ માણો પ્રવૃત્તિ ચાર તડકો હોય તેવા દિવસે શાળાના મેદાનમાં એક ખુરશી મૂકો ખુરશીના પડછાયા પરથી તમે શું અવલોકન કર્યું શું પડછાયો ખુરશીના આકારનું ચોક્કસ ચિત્ર બનાવે છે જો ખુરશીને થોડી ગોળ ફેરવવામાં આવે તો પડછાયાનું કદ કઈ રીતે બદલાય છે એક પાતળી નોંધપોથી લો અને તેનો પડછાયો જુઓ પછી એક લંચબોક્સનું ખોખું લો અને તેનો પડછાયો જુઓ શું આ બંને પડછાયા આકાર સમાન દેખાય છે થોડા પુષ્પ અથવા અન્ય રંગીન પદાર્થ લો અને તેમના પડછાયા જુઓ દાખલા તરીકે લાલ ગુલાબ અને પીળું ગુલાબ શું પદાર્થના રંગ અલગ હોય ત્યારે પડછાયા અલગ રંગના દેખાય છે એક લાંબુ ખોખું લો અને જમીન પર પડતો તેનો પડછાયો જુઓ જ્યારે તમે ખોખાને ગોળ ફેરવો છો ત્યારે તમે જુઓ છો કે પડછાયાનું કદ પણ બદલાય છે ખોખાનો પડછાયો ક્યારે સૌથી ટૂંકો હોય છે જ્યારે તેની સૌથી લાંબી બાજુ સૂર્ય તરફ રાખેલી હોય ત્યારે કે તેની ટૂંકી બાજુ સૂર્ય તરફ હોય ત્યારે ચાલો આ લાંબા ખોખાને સાદો કેમેરો બનાવવા માટે વાપરીએ હવે જોઈએ અગિયાર પોઈન્ટ ત્રણ પિનહોલ કેમેરા શું આપણને કેમેરા બનાવવા માટે ખરેખર ઘણી બધી જટિલ વસ્તુઓની જરૂર પડશે ના ખરેખર નહીં જો આપણે સાદો હોલ કેમેરા જ બનાવવો હોય તો હવે જોઈએ પ્રવૃત્તિ પાંચ બે એવા ખોખા લો કે જેથી એક ખોખું બીજાની અંદર વચ્ચે કોઈ પણ જગ્યા રહ્યા વગર સરકી શકે બંને ખોખાની એક બાજુને કાપી નાખો મોટા ખોખાની જે બાજુ કાપી છે તેની વિરુદ્ધ બાજુ પર વચ્ચે એક નાનું કાણું પાડો નાના વચ્ચેથી પાંચ થી છ સેન્ટીમીટરનો ચોરસ કાપી લો ખોખાના આ ખુલ્લા ચોરસને ટ્રેસિંગ પેપર એટલે કે અર્ધ પારદર્શક કાગળથી ઢાંકી દો નાના ખોખાને છિંદ્રવાળા મોટા ખોખાની અંદર એવી રીતે સરકાવો કે જેથી ડ્રેસિંગ પેપર છે કેમેરાને પકડીને નાના ખોખાની ખુલ્લી બાજુમાંથી જુઓ તમે તમારું માથું અને પિનલ હોલ કેમેરાને ઢાંકવા માટે કાળા કાપડનો ઉપયોગ કરી શકો છો હવે થોડા અંતરે રહેલા પદાર્થો જેમ કે વૃક્ષ કે ઇમારતને ને હોલ કેમેરાથી જોવાની કોશિશ કરો કરો કે જે પદાર્થને તમારે પિનલ હોલ કેમેરામાંથી જોઈએ જ્યાં સુધી બીજા છેડે લગાવેલ ડ્રેસિંગ પેપર પર ચિત્ર જોવા ન મળે ત્યાં સુધી નાના ખોખાને આગળ કે પાછળ તરફ ખસેડો શું પડછાયા કરતા આ પિનલ હોલના પ્રતિબિંબો જુદા છે તમારા પિનલ હોલ કેમેરા વડે તેજસ્વી સૂર્યપ્રકાશમાં ફરતા વાહનો કે રોડ તરફ જતા લોકોને જુઓ શું કેમેરામાં દેખાતા ચિત્રો બીજી બાજુએ વસ્તુઓના રંગો પણ દેખાડે છે શું ચિત્રો સીધા દેખાય છે કે ઉલટા ચાલો પિનલ હોલ કેમેરા વડે આપણા સૂર્યનું પ્રતિબિંબ જોઈએ આ માટે આપણને થોડીક અલગ પ્રકારની ગોઠવણી જોઈશે આપણને ફક્ત વચ્ચે ચિંદ્રા કે પિનલ હોલ હોય તેવી મોટી કાર્ડબોર્ડની એક શીટ જોઈશે કાર્ડબોર્ડ શીટ ને સામે ઊંચે પકડી રાખો અને તેનો પડછાયો ચોખ્ખા વિસ્તાર પર પડવા દો શું તમને કાર્ડબોર્ડ શીટના પડછાયા ની મધ્યમાં સૂર્યનું પ્રતિબિંબ દેખાય છે જ્યારે તમારા સ્થળ પરથી ગ્રહણ દેખવાનું હોય ત્યારે સૂર્યના આવા પિનલ હોલવાળા પ્રતિબિંબ જુઓ ગ્રહણ થવાનું હોય તે પહેલા જ સ્પષ્ટ પ્રતિબિંબ મળે તે માટે પિનલ હોલને ગોઠવી રાખો ગ્રહણ શરૂ થાય એટલે પ્રતિબિંબ સૂર્યના પ્રતિબિંબ ધીમે ધીમે ઘટ થતું જશે ક્યારે પણ સૂર્ય તરફ સીધું જ જોવું નહીં તે આંખો માટે સતત રીતે નુકસાનકારક હોઈ શકે છે કુદરતમાં પણ રસપ્રદ પિનલ હોલ કેમેરા છે જ્યારે આપણે પુષ્કળ પર્ણો વાળા વૃક્ષ નીચેથી પસાર થઈએ છીએ ત્યારે આપણે તેની નીચે સૂર્યપ્રકાશના નાના ચાદરણા જોઈએ છે આ વર્તુળાકાર પ્રતિબિંબો હકીકતમાં તો સૂર્યના પિનલ હોલ પ્રતિબિંબ જ છે પર્ણો વચ્ચેની જગ્યાઓ પિનલ હોલ તરીકે વર્તે છે આ જગ્યાઓ એ બધા જ પ્રકારના અનિયમિત આકાર છે પણ આપણને સૂર્યનું વર્તુળાકાર પ્રતિબિંબ જ દેખાય છે હવે ફરીથી ગ્રહણ થાય ત્યારે સૂર્યના પ્રતિબિંબનું સ્થાન નિર્ધારિત કરો તેમાં ખૂબ જ મજા આવશે બુજોને એક વિચાર આવ્યો આપણા બિનેલ હોલ કેમેરા વડે આપણે રોડ પરની વ્યક્તિઓના ઉલટા પ્રતિબિંબ જોયા તો સૂર્યના પ્રતિબિંબનું શું શું આપણે તેને ઉલટી કે એવી કોઈ રીતે જોઈ શકાય પહેલીને બીજો વિચાર આવ્યો જો પ્રકાશ સીધી રેખામાં ગતિ કરી તો જ શું આપણને આ બધા પરિણામો જેવા કે પ્રતિબિંબની રચના અને પિનલ હોલ પ્રતિબિંબ કે રબરની નળીનો ઉપયોગ કરીએ રૂમના એક છેડે ટેબલ પર મીણબત્તીને સળગાવીને મૂકો હવે રૂમના બીજા છેડે ઉભા રહીને મીણબત્તી તરફ પાઇપની અંદરથી જુઓ શું મીણબત્તી દેખાય છે જયારે તમે મીણબત્તી તરફ જોતા હોય ત્યારે પાઇપ ને થોડી વાંકી વાળો શું હવે મીણબત્તી દેખાય છે પાઇપને તમારી જમણી કે ડાબી તરફ થોડી વાળો શું હવે મીણબત્તી દેખાય છે આના પરથી તમે શું તાર્યું આ બાબત એ દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે ખરું ને અને એટલે જ જ્યારે અપારદર્શક પદાર્થ તેમને અટકાવે છે ત્યારે પણ છાયો બને છે હવે જોઈએ અગિયાર પોઈન્ટ ચાર અને પરાવર્તન આપણે બધા જ ઘરમાં અરીસા વાપરીએ તમે અરીસા તરફ જુઓ જુઓ અને તેમાં તમારો ચહેરો તમે અરીસામાં જે જુઓ છો એ તમારા ચહેરાનું પરાવર્તન છે એટલે કે પ્રતિબિંબ છે અરીસાની સામે જે પદાર્થો હોય એ તમામનું આપણે અરીસામાં પરાવર્તન જોઈએ છે ઘણી આપણે તળાવ કે સરોવરના પાણીમાં વૃક્ષો ઇમારતો કે અન્ય પદાર્થોના પ્રતિબિંબ જોઈએ છે હવે જોઈએ પ્રવૃત્તિ સાત આ પ્રવૃત્તિ રાત્રે અથવા અંધારા રૂમમાં કરવી જોઈએ તમારા મિત્રને રૂમના એક ખૂણામાં તેના હાથમાં અરીસો પકડાવવાનું કહો બીજા ખૂણામાં તમે હાથમાં ટોચ પકડીને ઊભા રહો ટોચના કાચને તમારી આંગળીઓથી ઢાંકીને ટોચ ચાલુ કરો તમારી આંગળીઓની વચ્ચે જગ્યા રહે તે રીતે ગોઠવો જેથી તમને પ્રકાશનું કિરણ પુંજ મળી શકે તમારા પકડી રાખેલા અરીસા તરફ તરફ કિરણ પડવા દો શું તમને બીજી પ્રકાશનો પટ્ટો પડતો દેખાય છે હવે ટોર્ચની દિશા એવી રીતે ગોઠવો કે જેથી રૂમમાં ઉભેલા તમારા બીજા મિત્ર પણ પ્રકાશનો પટ્ટો પડે આ પ્રવૃત્તિ દર્શાવે છે કે અરીસો તેના પર પડતા પ્રકાશની દિશા બદલી શકે છે અહીં એક એવી પ્રવૃત્તિ દર્શાવેલી છે જે દર્શાવે છે કે પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે અને અરીસા દ્વારા પરાવર્તિત થાય છે હવે જોઈએ પ્રવૃત્તિ આઠ એક મોટી થર્મોકોલ શીતની એક બાજુ પર કાંસકો લગાવો અને આકૃતિ અગિયાર પોઈન્ટ નવમાં માં દર્શાવ્યા મુજબ બીજી બાજુ અરીસો લગાવો અરીસા અને કાંસકા વચ્ચે ઘાટા રંગના કાગળને ફેલાવો તેને સૂર્યપ્રકાશમાં રાખો અથવા કાંસકામાંથી પસાર થાય એ રીતે ટોચમાંથી પ્રકાશ પસાર કરો તમે શું નોંધ્યું આકૃતિ અગિયાર પોઈન્ટ નવ માં દર્શાવ્યા મુજબની ભાત જોવા મળી આ પ્રવૃત્તિથી આપણને પ્રકાશની ગતિ કરવાની રીત અને અરીસામાંથી પરાવર્તન થવાની પદ્ધતિ વિશે ખ્યાલ આવે છે અહિયાં આપનું આ પ્રકરણ પ્રકાશ પડછાયું અને પરાવર્તન પૂર્ણ થાય છે તમારું આજનું ઉંમર સ્વાધ્યાયમાં આપેલા પ્રશ્નોની નોંધ તમારી નોટબુકમાં કરવી આભાર